વિસાવદરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા આયોજિત ભવ્ય અને વિશાળ રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રામાં રામ મંદિરેથી શરૂ થઈ વિસાવદર શહેરની મેઇન બજાર, રેલવે સ્ટેશન રોડ, સરદાર ચોક થઈને પાછી રામ મંદિરે પૂર્ણ થઈ હતી. રથયાત્રા દરમિયાન રામ મંદિર ચોકમાં તેમજ જગન્નાથ મંદિર આયોજિત મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. હનુમાનપરા અયોધ્યા ચોક રામજી મંદિરેથી તમામ જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના હિન્દુ ધર્મ ભવ્ય હનુમાનપરા લતાવાસીઓના ગલીએ ગલીએ ઘરે ઘરે જઈ કાળિયા ઠાકોર દ્વારકાધીશ કૃષ્ણ ભગવાનનો જન્મ નિમિત્તે આજે અમે ભગવાન કૃષ્ણ પ્રાર્થના કરું છું કે ભવ બધી આ હનુમાનપરા રહે ત્યાં સુધી આવીને આવી ભવ્યમાં ભવ્ય શોભાયાત્રા નીકળે એવી ભગવાન પાસે પ્રાર્થના અને દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી. જય શ્રી કૃષ્ણ. રથયાત્રામાં વિવિધ યુવક મંડળો દ્વારા ધાર્મિક સંસ્કૃતિની ઝાંખી કરાવતા પ્લોટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. આ રથયાત્રા ઝરમર વરસાદ વરસવામાં પણ શહેરીજનો તેમજ આગેવાનો અને વિશાળ સંખ્યામાં ગ્રામજનોએ જોડાઈ ઉમંગથી ભાવભેર જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરી હતી. વિસાવદર જગન્નાથ મંદિર દ્વારા જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે મટકી ફોડનું આયોજન, જેમાં વિસાવદરની ધર્મપ્રેમી જનતા શોભાયાત્રા નીકળેલ હતી, જેમાં ભવ્યાતી ભવ્ય પબ્લિક પણ હતી. અને ચાલુ વરસાદે પણ આટલું બહોળી સંખ્યામાં પબ્લિકનું જે મટકી ફોડનું આયોજન હતું એમાં ખૂબ આનંદ થયો. અને રાત્રે કૃષ્ણ જન્મ મહોત્સવ પણ ઉજવાયો રાત્રે 12 વાગે. ચાલુ વરસાદ હોવા છતાં પબ્લિકનો આટલો બધો આનંદ અને ખુશી, ખૂબ આનંદની વાત છે કે વિસાવદરની ધર્મપ્રેમી જનતા આમાં સહભાગી બની.